તમારી જે માગણી છે, માગણી સાચી માગણી છે, ન્યાય માટેની માગણી છે, અને તમે સૌ ન્યાય 22 દિવસ થી પોતાના હક માટે લડતા રબારી સમાજ, ચારણ સમાજ, આમાં હજી મચક નથી દેવાની. જેટલી લડાઈ કરવી પડે કરજો, બરાબર છે. અમારો હર હંમેશ આપનો સાથે સાથ છે. જય હિન્દ, જય ભારત. પીડાઓ છે એને અગ્રતા આપવી જોઈએ, પ્રાયોરિટી આપવી જોઈએ કે ભાઈ આપણે પેલા સમાજની વાત છે એને આપવી જોઈએ, અને પછી પક્ષમાં જોડાયેલા તમામ ભાઈઓ આજ જે તમારી માંગણી છે, આપણી માંગણી છે, આપણા હકની માંગણી છે, બરાબર છે. અત્યાર સુધી સરકાર આપી, પણ હવે શું વાંધો છે આપવા? એટલે આપણા વિક્રમભાઈ જેમ કીધું, હું કાકાની વાત અને સહમત છું. મનમોહનસિંહની સરકાર હતી, એનસીપી આ કંપની, મારી સરકાર અમે, હું સાંસદ હતો, 3 વર્ષ લઈ લો, મારા ઘરે કોઈની કોઈની હિંમત નથી. હું સાંસદ હતો, મારી સરકાર હતી, મારા ઉપર ઇન્કમટેક્સ ની રેટ આવી, શું કામે આવી? વિધાનસભા ચાલુ હતી એટલા માટે આવી નથી શક્યો એ લોકો, પણ ગમે ત્યારે આ આંદોલન ની અંદર અમારા જેવી જરૂરિયાત હોય વિના સંકોચે કેજો, ગ્રહણ કરે બરોબર. જેટલા લોકો ઉભો એટલા બધાને વિનંતી કે સાવણી ની અંદર વધારે
આંદોલન નો 22મો દિવસે આજે ટીંબી ચોક અમારા સમાજ ને અમે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે તમારા ઉપર થયું કે 22 ઉતારતા નથી પણ તમે ઉતાર્યા એટલું તમને ધન્યવાદ જપાશે. ભવિષ્યમાં તમારી જે આ લડત છે એમાં તન મન ધનથી સહકાર આપજો, તમારી લડત ચાલી રાખજો. જેમ વિક્રમભાઈએ કીધું કે ગાંધીનગરમાં વિશાળ સંખ્યામાં તમે બધા આવો અને એમાં જરૂરિયાતપણે ત્યાં અમે દલિત સમાજ પણ તમારી સાથે છે. જય શ્રીમ જય ભારત. અસ્પૃશ્યતાની અમને પણ ઘણી વિતંબનાઓ છે અમારા ભાઈઓમાં કે આપણે તો આ લોકો અસ્પૃશ્ય સમાજ ગણે, એટલે અમે પણ મિટિંગો કરી અને મિત્રોને સમજાવ્યા અસ્પૃશ્યની વાત રાખી. જય ચારણ અને રબારી સમાજ છેલ્લા 22 દિવસથી આ પોરબંદર મુકામે જે આંદોલન કરી રહ્યા છે એમના જે સાચા પ્રશ્નો છે, જે આઈડેન્ટિફાઈ કરેલા 17,551 પરિવારો છે એમના જે અધિકારો છે, અધિકારોના રક્ષણ માટે તેઓ એકત્રિત થયા છે અને અધિકારોના રક્ષણ માટે અર્જુનભાઈ મોટવાડિયા, લલિતભાઈ, ચિરાગભાઈ અને હું આજે અમે ખાસ મુલાકાતે આવ્યા છીએ અમારી આખી ટીમ લઈને. અને આ આંદોલન એ સાચું આંદોલન છે, ચોક્કસ એમાં ક્યાંક ખોટા લોકો ભળી ગયા છે એવી સરકારની દલીલ હોય તો ખોટા લોકોને સજા થઈ શકે, એમાં અમારી કોઈ વિરોધ ન હોઈ શકે. સાચા લોકોને અન્યાય ન થાય એના માટેની આ લડાઈ છે અને સાચા લોકો જ્યાં જ્યાં લડાઈ કરશે ત્યાં ખંભાળિયાના ધારાસભ્ય તરીકે હું વિક્રમ માડમ મારી જાતને એ લોકોનો સંપૂર્ણ ટેકો જણાવું. સૌરાષ્ટ્રના રબારી સમાજ, ચારણ સમાજ, ભરવાડ સમાજ, માલધારી સમાજની જે ન્યાયિક માગણી સાથેની છેલ્લા 22 દિવસથી પોરબંદર ખાતે લડાઈ ચાલી રહી છે. આખા એ જે મુદ્દો છે એ મુદ્દાની તપાસ કરતા સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ઇરાદાપૂર્વક મતોના રાજકારણ કરવાના હેતુથી આ સમાજને અન્યાય થઈ રહ્યો છે અને એટલા માટે અમે સૌ ધારાસભ્યો ભાઈ શ્રી ચિરાગભાઈ, ભાઈ શ્રી વિક્રમભાઈ, અમારા આગેવાન અર્જુનભાઈ અમે છાવણીની મુલાકાતે આવ્યા છીએ અને એની જે ન્યાયિક માગણી છે એમાં સમર્થન અમે આપ્યું છે. આવતા દિવસોની અંદર પણ આ લડાઈમાં અમારું સમર્થન હશે. સાહેબજી, માલધારી સમાજ દ્વારા 22 દિવસથી અત્યારે આંદોલન ચાલી રહ્યું છે વિગત દર્શક કાર્ડ માટે, પોરબંદર કલેક્ટર સામે આંદોલન ચાલી રહ્યું છે, સરકાર દ્વારા કોઈ જવાબ નથી આપવાનો. માલધારી સમાજ માટે છેલ્લા 15 વર્ષની અંદર રાજ્ય સરકારે જે પ્રકારની સહાનુભૂતિપૂર્વક નિર્ણયો કર્યા છે, બધા જ નિર્ણય હું બાઈટમાં ન કહી શકું, પણ ખૂબ માલધારી સમાજ આ દેશની અંદર અન્ય સમાજોની જે વિકાસની હરોળ છે એમાં સામેલ થઈ શકે એટલા માટેના પ્રયાસો કર્યા છે. જે મુદ્દાઓને આધારે માલધારી સમાજ પોરબંદરની અંદર જે આંદોલન કરી રહ્યો છે કલેક્ટર સામે, એમાં કેટલીક ટેકનિકલી બાબતો છે, હું એમ માનું છું કે સાર્વજનિક રીતે હું ન કહી શકું, પરંતુ સરકારના પ્રતિનિધિઓ દ્વારા સતત એના સંપર્કમાં છે. 1-2 દિવસમાં હું એમ માનું છું કે ટૂંક સમયમાં એનું પણ સમાધાન થઈ શકશે.